વિદ્યાર્થી મિત્રો હું જાણસના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 માં વિષય ગુજરાતી વિષય ગુજરાતી એમાં આપણે કુંભમાં જોવાનું છે આપણે એમાં પાઠ ત્રીજો જોઈ રહ્યા છીએ આના પહેલાના લેક્ચરમાં આપણે પેજ નંબર 52 51 52 અને 53 જોઈ લીધું છે અને હવે પછી આપણે 9 ચાલુ કર્યું છે કે જે કંઈ પણ આપણે અહીંયા જે બુકમાં વર્ક કરાવીએ છીએ તમે આગળ ભણશો ત્યારે તમારી સંધિ છોડો અને સંધિ જોડવામાં આવશે
ललित बोलू तो ललित मा के अ आयो कैसे बनेंगे ललित मा अ आयो के लाइन ललित तो ત્રણ જ અક્ષર તો છે તો એમાં લ કેમ રીતે આવ્યો તો કે લ લી ત તો કોઈ ના કે છેલ્લે કયો અક્ષર આવ્યો અ આવ્યો ને એટલે લલિત ને ક્યાં રાખવું છે તો કે અ માં એટલે જો ગણિત ને અ માં રાખવું છે લ લી ત તો ક માં છેલ્લે અ ગુણાણ એટલે લલિત ને અ માં રાખવું છે પછી ત્યાર પછી છે મન તો તમને એમ થાય કે મન માં અ ક્યાં છે તો મન ની સંધિ છૂટી કરો તો મન પ્લસ સાત પ્લસ પ્લસ અ મન અને આવી રીતે પણ થાય છે મ પ્લસ અ પ્લસ ન પ્લસ અ તો બધી જગ્યાએ અ આવે છે એટલે મન માં પણ અ આવશે કેમ કે મન માં છેલ્લે અ આવ્યો છે એટલે મન માં પણ અ આવે છે ત્યાર પછી છે આ તો આમાં કયા કયા શબ્દ આવે છે તો આપણે જો એવા પણ તમને છે શેફાણી બરાબર પછી ર લલિતા તા તો તો બોલતા ત્યારે અ આવતો તો અને લલિતા બોલીએ છે તો આ આવે છે એટલે પેલો આવશે લલિતા બરાબર પછી છે સારસ અ આવ્યો એમાં પણ તો અહીંયા આવશે સારસ અ આવે છે પછી પાપન ન અ તો પાપન પછી ત્યાર પછી છે જુઓ ત્રીજામાં ઈ નામો ઈ બરાબર એટલે ઈ એટલે ઈ નામો ઈ છે સેના વપરાય છે તો કે જ્યાં જ્યાં હ્રસ્વઈ આવતી હોય એવા શબ્દમાં નામો ઈ વપરાય છે અને જ્યાં જ્યાં દીર્ઘ વાળો આવતો હોય ત્યાં મોટો ઈ વપરાય છે બરાબર એટલે સૌથી પહેલા આપણે હ્રસ્વઈના શબ્દ જોઈએ તો દી ઈન દિન બોલે ત્યારે વચ્ચે ઈ નો ઉચ્ચાર થાય છે બરાબર ને દિન વચ્ચે ઈ નો ઉચ્ચાર તો એ જ રીતે આમ તો આમાં તમે દિન બોલો તો એનો ઉચ્ચાર છે કેવો લેવાનો છે ઉપર થોડો લેવાનો છે દિન દી કરો લાંબો અર્થ લેવાનો છે આ શબ્દ બોલો ત્યારે એનો ઉચ્ચાર છે એ ઊંચો એટલે કે લાંબો અર્થ લેવાનો છે અને આ જે ઈ છે ઈ નાનો આ એનો ઉચ્ચાર છે રસાયણ એનો એનો ઉચ્ચાર છે કેવો છે નાનો અને ધીમો છે દી દિવસ પછી ભૂમિ એટલે ભૂમિતિ ખડીઓ એ બધા છે આ એના શબ્દ છે પછી દીર્ઘામાં કયા કયા છે તો કે દીકરો ભારી ભારી શબ્દ હોય જેનો અર્થ છે લાંબો અથવા મોટો થતો હોય દીકરો દીપડો લીમડો કેમ કે એનો ઉચ્ચાર છે કેવો થાય છે ઈ આવે ત્યાં ભાર થાય છે ભાર આવે છે અને શબ્દ છે એ લાંબો થઈ જાય છે એટલે આ એમાં કેવું આવશે તો કે દિન દિવસ ફળિયો તથા ફળિયા અને આ એમાં મોટા ઉચ્ચાર ઉચ્ચાર એનો ઉચ્ચાર છે એ મોટો થઈ જાય છે અને આમાં શું આવશે તો કે આ દિન આવશે આદિન એટલે ગરીબ અને આદિન એટલે દિવસ અને આદિન એટલે કે ગરીબ પછી છે દીકરો દીકરો આયો ઉચ્ચારો છો પછી બગીચો આ બધા શબ્દ છે ઈ આ દીર્ઘ વાળા એના છે ત્યાર પછી હ્રસ્વ વાળો અને પછી આવશે દીર્ઘ વાળો તો જ્યાં જ્યાં હ્રસ્વ વાળો આવતું હોય ત્યાં આગળ આ ઉચ્ચાર આ ઉચ્ચાર થતો હોય છે અને જ્યાં દીર્ઘ વાળો ઊ આવે ત્યાં આગળ આનો ઉચ્ચાર થાય છે બરકે બરાબર તો એમાં પણ આની જેમ જ જ્યાં આ આ દીર્ઘ વાળો આવતું હોય રસ્વ વાળો ત્યારે એનો શબ્દનો અર્થ ધીમો પડી જાય છે અને આ ઊ હોય દીર્ઘ વાળો તો એનું શું થાય છે ઊંચો અવાજ ઊંચો થઈ જાય છે અને ભાર થાય છે તો એમાં છે જો ભોળ બરાબર ભોળું બોલીએ ત્યારે જ આપણને એનો અર્થ ખબર પડી જાય કે આ એકદમ ધીમે બોલવાનું છે ભોળું બરાબર પછી જો આ છે એવી રીતે આના ઉચ્ચાર કરીએ ત્યારે અવાજ છે ઊંચો થયો છે તંબુ તંબુ બોલીએ
બોલી એટલે એનો ઉચ્ચાર કેવાથી જાય છે ઊંચો અને એ રીતે જ આપણે ઘોડો બોલીએ એટલે આપણો ઘોડો એમ બોલીએ અને અડો બોલીએ ત્યારે અવાજ સાવ નીચો થઈ જાય છે સ્વરનો અવાજ નીચો થઈ જાય છે અને આમાં સ્વરનો અવાજ જે છે એનો ભાર છે એ ઊંચો થઈ જાય છે કેમ કે તમ ઉ એટલે થયું કે ને એટલે આમાં આ ઘસાવાળામાં પહેલા આવશે ઘોડો પછી છે સસલું પછી મુક્ત અને એવી જ રીતે એનું આમાં ભારે શબ્દ અને શબ્દ બોલતા એનો અર્થ છે એ ઊંચો થાય છે એટલે તંબુ તંબુ બોલો અને તમે કેવો ઊંચો અવાજ આવે કે નહીં તંબુ પછી કુળ મજબૂત પરિમાણ નેક્સ્ટ લેક્ચરમાં